નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયન આપની સાથે કૃષ્ણ. આજે આપણે શ્રાવણ સ્પેશિયલની અંદર શ્રાવણ મહિનાના મહત્વ વિશે વાત કરીશું. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ હિન્દુ કેલેન્ડર મુજબ પાંચમો મહિનો છે. શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથ દેવાદિદેવ મહાદેવ શિવ પૂજા માટે ખાસ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરમાં પૂજા વિધિ મંત્ર જાપ આરતી અને અનુષ્ઠાન થાય છે અને સોમનાથ સહિત મંદિરોમાં શ્રાવણ માસના સોમવારની પૂજા અને દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. અને સોમનાથ મંદિર જાણો શ્રાવણ માસનું મહત્વ કેમ ખાસ છે અને ત્રીજા સોમવાર પર ધાર્મિક મહત્વ સમજાવવા શાસ્ત્રીજી વિષ્ણુ કુમાર રાવલ આપની સમક્ષ ઉપસ્થિત છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ખુડિયાર, હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ભગવાન દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આજે ત્રીજો દિવસ આવી ગયો, ત્રીજો સોમવાર આવી ગયો. દિવસને જતા વાર પણ લાગતી નથી અને આમ કરતા કરતા પાંચે પાંચ સોમવાર જતા રહે છે અને છેલ્લે આપણે એમ કહીશું, ઓહો શ્રાવણ મહિનો ગયો, મેં તો આ ના કર્યું, મેં તો અભિષેક ના કર્યો, મેં તો બીલી ના ચડાવી, મેં તો ભગવાનને દૂધ પાણી ના ચડાયા, વગેરે વગેરે આપણે પસ્તાવ. તો હા, પસ્તાવો વિપુલ જણું સ્વર્ગથી ઉતર્યું છે એમ જાણી અને ત્રીજો સોમવાર છે, હજુ કંઈ વહી નથી ગયું, હજુ તો ત્રીજો ચોથો ને પાંચમો બે સોમવાર બાકી રહેશે. તો તમે આ બે સોમવારની અંદર ત્રણ સોમવાર, આજનો સોમવાર અને પછીના બે સોમવાર, એ ત્રણ સોમવારની અંદર ભગવાન દેવાદિદેવ મહાદેવની પૂજા કરો, મહાદેવના મંત્રો કરો. મહાદેવના મંત્રો ઘણા બધા છે. ઓમ ત્રંબકમ મજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાથ મૃત્યુર મુક્ષૈર મામૃતાથ. બીજા એક મહાદેવ છે જે બધા જ દેવોને સમર્પિત કરતી વ્યાખ્યાઓ આપે છે. શિવજીના જ્યારે લગ્ન થવાના હતા ને, ત્યારે શિવજી તો બમ બમ ભોલે હતા, હિમાલયમાં રહેતા હતા, એમની પાસે તો કશું દર દાગીનો કપડાં લત્તા કંઈ જતું નહીં. એટલે બધાએ કીધું કે શિવજી જાલ લઈને જઈશું તો કંઈક તો જોઈશે ને. એટલે શિવજીએ વિચાર્યું કે એ વાત તો આજો, એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને કીધું એ વાત તો સાચી છે, પણ કે આ મારે તમારી જાન છે ને, એટલું ધન તો હું પણ તમને ના આપી શકું. લક્ષ્મીજીના બેન હતા, એમને પૂછ્યું કે બેન શું કરીશું, તો કે એક રસ્તો બતાવો, જો એ રસ્તો તમે જાઓ તો તમારી આખી જાણ શણગારાઈ જશે, કન્યાનું પણ મળી જશે, માં પાર્વતીનું પણ બધું મળી જશે અને બધા તમારા ત્યાં જે કોઈ આવ્યા હશે, જાનૈયાઓ આવ્યા હશે, સામે પક્ષી હશે, જેટલી વેચણી કરવી હશે એટલી બધી વેચણી તમે કરી શકશો. સોના ચાંદીના દાગીના, હીરા મોતીના દાગીના, રોકડા રૂપિયા વગેરે વગેરે, જે કોઈ મહાદેવના નામ પર છે. આ તો મહાદેવનું લગ્ન છે અને મહાદેવના લગ્નમાં તો કેટલા હોય, પોઠિયા હોય, ગણ હોય, હે દેવાદી દેવો હોય, વિષ્ણુ ભગવાન હોય, બ્રહ્માજી હોય, વગેરે ઘણા બધા દેવો હોય. 33 કોટી દેવતાઓ અને દેવીઓ બધા હાજર હતા. આ બધાને કંઈ આપતું પડે ને, તો આ બધું આપવા માટે કોણ હતા? એક જ સક્ષમ દેવ હતા. ઓમ એક્ષાય કુબેરાય વૈશ્વણાય ધનધાન્ય ધીપતે ધનધાન્ય સમૃદ્ધિ દેહી દાપય સ્વાહા. કુબેરજી, કુબેર ભંડારના ભંડાર એટલા બધા મોટા છે કે ક્યાંય ખજાનામાં ખોટ નથી અને ખજાનો એટલો તો ભરેલો છે ને કે ના પૂછો નો પણ. એટલે ભગવાન શિવજી કોઠિયાને લઈને ત્યાં ગયા. એટલે કીધું, અરે આવો આવો શિવજી, મેં એવું સાંભળ્યું છે કે તમારા લગ્ન છે. તો કે હા પ્રભુ, તીરસના દાડા લગ્ન નક્કી કરેલા છે, કંઈક કામ હોય તો કહેજો. તો કે અમે એટલા માટે જ આવ્યા છીએ. શિવજીએ પેલા બે ભોળા શંભુ હતા, બે સમજી ગયા કે વાત તો સાચી છે, સમજી ગયા. એટલે તરત જ કીધું, જુઓ શિવજી ક્યાંય અકળાતા નહીં, ક્યાંય મૂંઝાતા નહીં, તમે ભસ્મ છોડી અને આખો દાડો હિમાલયમાં રહો છો, વાગામ્બર પહેરી અને આખી જિંદગી તમે કાઢી છે, તમારી પાસે પૈ પૈસો દર દાગીનો કશું જ નથી, આ મારા ભંડાર છે, એ ભંડાર ખુલ્લા છે, તમારે જે જોઈએ એ બધું, સોના ચાંદી હીરા મોતી માણક, જે જોઈએ, રોકડા જોઈએ, નોટો જોઈએ, જે બધું તમને અર્પણ કરી દીધું. જી શાસ્ત્રીજી. એટલે ભગવાન વિચાર કર્યો કે કુબેર ભંડારી, તમે મારા માટે આખો ભંડાર, કયા કુબેર ભંડારીનો ભંડાર શિવજી માટે ખુલ્લો છે, આ શિવજીનો ભંડાર, આજથી કુબેર ભંડારીનો ભંડાર નહીં. અને એ જ વખતે ભગવાને એમના પોતાના ગણો હતા, એના
બોલાઈ બોલાઈ અને જેટલા લેવા એટલા દાગીના બધું લઈ લીધું. ગુણોની ગુણો ભરી ભરી અને શિવલોકમાં બધા ગયા. જ્યાં શિવલોકમાં ગયા ત્યારે બધા દેવો વિચાર કરે, અરે શિવજી કમાલ કરી નાખી, તમે હિમાલયમાં બરફમાં રહેનારા, તમે ભાગામર પહેરવાવાળા, આટલું બધું. તે કે ભાઈ કૃપા છે શિવજીની, શિવજીની કૃપા શિવજીના ઉપર થઈ છે અને કુબેર ભંડારીએ એમના આ ભંડાર ખુલ્લા મૂકી દીધા અને મને આકાશ કે વાહ ધન્ય છે કુબેર ભંડારીને. ત્યારે બધા દેવો એક જ મુખમાંથી બોલ્યા કે વાહ વાહ, ભંડાર હોય તો કુબેર ભંડારી ના જેવો ભંડાર કોઈનો ના હોય. અને આજે પણ તમે જુઓ તો કુબેર ભંડારીના ભંડાર ભરેલા જ હોય છે, કોઈ દિવસે ખાલી હોતા નથી. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણાય ધનધાન્ય દીપતે ધનધાન્ય સમૃદ્ધિ દેહી આપે સહ. આ શબ્દ બોલો, આ મંત્ર બોલો, આ કુબેર ભંડારીનો મંત્ર છે એ બોલો ને તો તમારા પણ ભર્યા ભંડાર થઈ જાય. તમારામાં ઘેર કોઈ દિવસે નાની ખેંચ ના પડે, દાગીનાની ખેંચ ના પડે, હીરામોતી માણકના દાગીના. તમારી સ્ત્રી કે આજે મારે હીરાની વીંટી જોઈએ તો ભગવાન કુબેર ભંડારી કે આજે હીરાની વીંટી માગી છે કરી આપો, તો તમારે એ પણ તમને હીરાની વીંટી પણ તમને એનો બંદોબસ્ત કરી દે ભગવાન. આવા ભોળા શંભુ છે, આ બધા જે દેવો છે ને, ઘણા દેવો કપટી હોય છે, મનમાં રાખી મૂકે, સમય આવે ને તારે જ કે, અને ક્યારે પણ પાછું એ પૂછો તો કે, બાકી પાછા કહે નહીં. એક એવા દેવ છે કે નારાયણ 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 શિવલોકમાં ફરે, વિષ્ણુલોકમાં ફરે અને પૃથ્વીલોકમાં ફરે, ત્રણેય લોકમાં ફરવાનો એમનો અધિકાર. એ નારાયણ, એ નારદજીને ક્યાંય રોકટોક નહીં, એમને માટે કાયમ માટે પરમિટ. સ્ત્રી આવાસમાં પણ જઈ શકે, છોકરોના આવાસમાં પણ જઈ શકે, રાજકુમારોના આવાસમાં પણ જઈ શકે, રાજાના આવાસમાં પણ જઈ શકે. એને કોઈ, એને કોઈ સંત્રી રોકે નહીં. કોઈ સંત્રી કોઈ રાજ્યમાં જાય, વિષ્ણુ ભગવાનના વિષ્ણુ લોકમાં જાય ને તો સંત્રીની તાકાત નથી કે એને રોકી શકે. બધા નમો નારાયણ નમો નારાયણ 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 જાઓ. આ નારદજી, નારદજીને આ વાતની ખબર પડી ગઈ કે હા 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 હા, કુબેર ભંડારીએ તો શિવજીના લગ્નમાં ઓહો દાગીના, હીરામોતીના માણેકના દાગીના, સોના ચાંદીના દાગીના, ઘરેણા, એટલું બધું વસ્ત્રો તો તમે જુઓ, એક એકથી ચડિયાતી શાલો, એક એકથી ચડિયાતા અંબર, એક એક ચડિયાતી સાડીઓ, આ બધા સ્ત્રીઓના વસ્ત્રો, પુરુષોના વસ્ત્રો, આ બધું જ છે. અને શિવજી લઈ અને પછી પોતાના શિવલોકમાં આવ્યા છે. શિવલોકમાં બધા જ દેવું બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જ બેઠા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે ગુરુ, તારી આ મહેરબાની હતી. ગુરુની જ્યારે મહેરબાની થાય ને ત્યારે તમને બધું જ પ્રાપ્ત થાય. કારણ કે ગુરુ તમને જ્ઞાન આપે, ગુરુ તમને ઓળખાણ કરાવે. ગુરુ કોણ? પહેલો ગુરુ કોણ તમારો? તો પહેલો ગુરુ પોતાની મા, બીજો ગુરુ તમારા પિતાશ્રી, ત્રીજો ગુરુ તમારો શિક્ષક અને ચોથો ગુરુ ભગવાન. ચાર ગુરુ તમને બધું આપે. મા તમને ઉદરમાં હોય ને ત્યારથી બધી શીખવાનું, બધા તમને આટા ઘાટા પાટા બધું શીખવાડે. જી શાસ્ત્રીજી. પિતા આવે ને એટલે પિતા પણ એ રીતે આંગળી બતાવીને બજાર બતાવે, પકડી ચલ મારી હાથે તને બતાવું, અને પિતાનું બધું સાનિધ્ય બતાવે કે આ જ કામ છે, આ આપણા કાકા થાય, આ બાપા થાય, મામા થાય, ભાઈ થાય, કોઈ થાય, માસી થાય, વગેરે વગેરે ઓળખાણો પણ આપે. ગુરુ તમને શિક્ષણ આપે, ધર્મના સંસ્કારો આપે, ધર્મ કેવી રીતે કરવો, કર્મ કેવી રીતે કરવું, જુઠ્ઠું બોલવું નહીં, કોઈનો પચાવી ના લેવું, કોઈને પાપ કરીને લેવું નહીં, કોઈને મારી જોડીને લેવું, આ બધી શિખામણ કોણ આપે? ગુરુ આપે. અને ત્રીજા છેલ્લા બહુ મજાની વાત છે, આ તો ટીવી છે એટલે બહુ આપણે ના કરી શકીએ ને, કે આખી કથા છે. તો ભગવાને કીધું કે આ છેલ્લા ગુરુએ એવું કીધું કે આ બધું તમારી પાસે છે, પણ તમારી પાસે એની આવડત છે? મોટો સવાલ. તમારી પાસે ફર્સ્ટ ક્લાસ ગાડી હોય, હે 25 લાખની ગાડી હોય, પણ તમને ડ્રાઇવિંગ કરતા ના આવડતું હોય તો ગાડીને કરવાની શું? તો આ રીતે ભગવાન કુબેર ભંડારીએ બધું શિવજીને આપી દીધું અને શિવજીના ધામમાં શિવલોકમાં ગયા અને ત્યાં બધાએ જોયું, ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ઉભરેલા હતા. દેવાદિદેવના ત્યાં આ બધું જ ભરાયું એટલે કીધું કે ઓહો, લક્ષ્મીજી વિચાર કર્યો કે આ હા હા હા, કેવી સરસ સરસ સાડીઓ છે, આ આ સાડી, આ પાલવ,
આ મારા તો અત્યાર સુધી જોવામાં નથી આવી. વાહ શિવજી, તમે ક્યાં બધું આ સંગ્રહ રાખ્યું હતું? એટલે એમને કીધું, શિવજીને કીધું કે શિવજી એક વાત કહું, તમે બધાને વધુ આપી દેજો પણ આ સાડી તો મને જ આપજો, કારણ કે મને આ સાડી બહુ જ ગમી ગઈ છે અને મારે આ સાડીની જરૂર છે અને મને લાગશે પણ સારી. એટલે મહાલક્ષ્મીએ પહેલી પસંદગી પોતાની સાડીની કરી દીધી. અને શિવ અને પાર્વતી કેવા હતા? બેન હતી શિવજીની, વિષ્ણુ ભગવાન શિવજીની એ બેન હતી. એટલે લક્ષ્મીજીને કીધું કે બેન, અત્યારથી તું આ સાડી લઈને જ જા, કદાચ કોઈકને ગમી જાય અને કોઈ લઈ જાય તો. એટલે બેને કીધું કે ના, એવું નહીં, એ જ દિવસે તું મને આપજી. અને જ્યારે મામેરું ભરાયું, બધું થઈ ગયું, લગ્ન થઈ ગયા શિવજીના, અને શિવજીની વાર્તે ગાતે જાન બરાબર માણવા બેઠી અને જ્યારે વેચડી થવા માંડીને, ત્યારે નાનામાંથી નાનો જન્મેલો બાળક, એક દિવસ તો બાળક જન્મ્યો હોય કે 80 વર્ષ તો બુડ્ઢો હોય, દરેકને ભગવાને દરેકની રીતે સગા વાલાની દ્રષ્ટિએ બધું આપી દીધું. અને ભગવાન મા પાર્વતીને લઈ અને ઘરે આવ્યા. ત્યારે લક્ષ્મીજી આગળ જ હતા. લક્ષ્મીજી આ જોડીને કીધું, શિવજી ઉભા રહો, મારું દાપુ ચૂકવતા જાઓ. ત્યારે એમને એટલું જ કીધું કે બેન, તારા પગરખામાં તો મારો પગ આવે એવો નથી, કારણ કે તું તો ધણિયાણી છે આ રાષ્ટ્રની, આ આખી દુનિયાની, આખા વર્લ્ડની, આખા બ્રહ્માંડની તું ધણિયાણી છે, કારણ કે તારો ધણી છે ને એ વિષ્ણુ ભગવાન છે અને વિષ્ણુ ભગવાનની પત્ની, અને તું પાછી લક્ષ્મીજી મહાલક્ષ્મી છે, મહાલક્ષ્મી ઐશ્વર્યલક્ષ્મી દાનલક્ષ્મી વૈભવલક્ષ્મી આ બધી લક્ષ્મીઓ છો તમે, અને તું તો મહાકાળીનો બીજો અવતાર છે, તારા પગરખામાં મારો પગ નહીં આવે, માટે તું જે માગે ને એ બહુ સમજી વિચારીને માગજે. જી શાસ્ત્રીજી, બહુ પાર્વતીજી વિચાર કર્યો કે હવે આ શિવજીને બેરણા વાતાવરણ આવી ગયા છે કે તમે જલ્દી કરો, મોડું થાય છે, ઉખી લેવાના છે. અને ભગવાન ત્યાં શિવજીને એમને જે કંઈ સાડી પસંદ કરી હતી ને એ સાડી જ ભગવાન એમને આપી દીધીને રાજી કરી. આમ કુબેર ભંડારી, આ કુબેર ભંડારીની વાત, કુબેર ભંડારીના કક્ષની અંદર બેસી, નર્મદાના કિનારે બેસી તમે પિતૃનું તર્પણ કરો ને તો પણ તમારો મોક્ષ થઈ જાય. જે આત્માનો મોક્ષ કરાવવો હોય એ કુબેર ભંડારીના સાનિધ્યમાં એ નદીના પટ ઉપર, નર્મદાના પટ ઉપર તમે બેસી અને જે કોઈ વિધિ કરો એ બધા જ ભગવાન વિષ્ણુ નારાયણ પોતે, સ્વયં કુબેર ભંડારી પોતે એ આત્માના હાથો હાથ આપે છે. જે શાસ્ત્રીજી, અને એથી જ એ હાથો હાથ આપેલો આત્મા એમ કહે કે મારા બાળકો, મારા પિત્રો, મારા કાકા બાપાના દીકરાઓ, મારા ઘરવાળા બધાને ભગવાન તું સુખી રાખજે, કારણ કે આજ તમે જે મારું આ શ્રાદ્ધ કર્મ કર્યું, જે મારું આ તર્પણ કર્યું એ મને મળી ગયું છે, અને કુબેર ભંડારીના સાનિધ્યમાં બેસી અને તમે આ ધર્મ કાર્ય કર્યું છે. જી શાસ્ત્રીજી, હું તમને આગળ એક પ્રશ્ન પૂછવા માંગીશ ભક્તો માટે થઈને. શાસ્ત્રીજી, ભક્તોને ભગવાન શિવની પૂજા કઈ રીતે અને કઈ દિશામાં બેસીને કરવી જોઈએ તે જણાવો. આ બી બહુ સરસ સવાલ છે. આ સવાલ તમારે પહેલા સોમવારે પૂછવો જોઈએ, જેથી કરીને પહેલા સોમવારે આપણી બીજી વિધાન થતા હોય ને ત્યારે એ ભક્ત બેસીને કરે. હંમેશા ઉત્તરમાં બેસી અને ભગવાન શિવની પૂજા કરે, ઉત્તરાભિમુખ, કારણ કે વાસ્તુ, એ વાસ્તુ ધ્રુવનો એક નિયમ છે કે તમે ઘર બનાવો ને ત્યારે વાસ્તુ કરતા હોય છે. જી શાસ્ત્રીજી, હા, તો વાસ્તુની મૂર્તિ કેવી હોય છે? ઉત્તર ધ્રુવની મૂર્તિ. તો એ મૂર્તિના પ્રમાણે વાસ્તુમાં પણ ભગવાન શિવ છે, વાસ્તુદેવ એ પણ શિવ છે. અને શિવની મૂર્તિની પૂજા કરીએ તો ઉત્તરમાં બેસીને તમે જો કોઈ કર્મ કરો ને એ બધું સાર્થક થાય, 100% થાય. 24 કેરેટનું સોનું એટલે ઉત્તરમાં બેસીને શિવજીની પૂજા કરવી, એનું નામ 24 કેરેટનું સોનું કહેવાય. જી શાસ્ત્રી, બાકી બીજી દિશાઓમાં બેસીને પૂજા કરીએ તો કંઈ એનો અર્થ નથી, એનું કંઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી. હા, તમે કરી છે, જે વસ્તુ તમે ધર્મ કાર્યમાં કરી છે એનું તો ફળ મળ્યું, એ તો મળવાનું જ છે. પણ એ બી સાથે સાથે તમે જ્યારે પણ શિવજીને ઉત્તર દિશામાં બેસીને પૂજા કરતા હોય, પલોઠી વળીને કરતા હોય કે ઊભા પગે કરતા હોય કે ઊભા ઊભા કરતા હોય, પણ એના જે યોની છે, એની ફાળું છે, એને પગ ન અડવું જોઈએ. જી શાસ્ત્રીજી, અને જ્યારે પાણી ચડાવો ને તાવાના લોટાની અંદર, ત્યારે સીધો પાણી આમ પકડીને, એના કંઠથી પકડીને નહીં ચડાવો, એના બે હાથની અંદર જેમ આપણે બાળકને સાચવીએ, જે પરણવા જઈએ ના હાથમાં જેમ શ્રીફળ રાખીએ ને
એ રીતે એ લોટો રાખી અને ભગવાનને અભિષેક કરવો જોઈએ. મૃત્યુંજય મહાદેવમ તહેમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરવંદને. એ પાણી પડ્યા પછી એ પાણીની જે ધારા છે એ લિંગ પર પડી, એ લિંગ પર પોતાનો હાથ અડારી અને બંને આખડીએ અને પછી તરત જ મસ્તકને માથે અડારી અને ભગવાનના રૂડા આશીર્વાદ લેવા જોઈએ. હે શિવજી, મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. કારણ કે કલ્યાણ કરવા વાળા દેવ કોણ છે? શિવજી. શિવજી તો શિવજીની આ પ્રતિમાની, આ લિંગની પૂજા કરી. આ લિંગની પૂજા પણ બહુ અતિ મહત્વની છે. જી શાસ્ત્રીજી, અત્યારે આ લિંગની પૂજા માટીના જે પાર્થેશ્વર બનાવે છે એ પાર્થેશ્વરની પૂજા આજે કરવી જોઈએ. પાર્થેશ્વરની પૂજા કેવી રીતે થાય કે તમારે માટી ખાણમાં જવું જોઈએ, માટી લાવવી જોઈએ, એને બરાબર પલાળવી જોઈએ, ગોદવી જોઈએ અને પછી સવારે નહી ધોઈને સેવા પૂજા કરી અને પછી પાર્થ લિંગ બનાવવા જોઈએ. આવડા આવડા નાના નાના સરસ મજાના લિંગ બનાવી અને એને યંત્રની માફક ગોઠવવા જોઈએ. શિવ યંત્ર બનાવે, વિષ્ણુ યંત્ર બનાવે, બ્રહ્મા યંત્ર બનાવે, ભગવાન માતાજીને પાર્વતીજીની મૂર્તિનું યંત્ર બનાવે. આ યંત્રો બનાવી અને એ પાર્થેશ્વર લિંગને અને એ પાર્થેશ્વરની પૂજા દરેક લિંગ ઉપર એક એક ચોખ્ખો મૂકવામાં આવે. જી શાસ્ત્રીજી, આ બહુ મહત્વનું છે અને એ એટલા બધા સરસ રીતે બનાવેલા હોય ને કે ક્યાંય કોઈ ઠીકાણે તમને ખોડ ખાપણ ના લાગે, કંઈ જાડું પાતળું ના લાગે, ક્યાંય કાંઈ તમને એની કિનાર પણ તૂટેલી ના લાગે. એનું નામ પાર્થેશ્વર લિંગ. અને પાર્થેશ્વરની પૂજા કરવી એટલે બહુ જ મહેનતની પૂજા છે. એ માટી લાવી અને ગુંદી પાછા રાતે પાછા એ બધું પાછું ભેગું કરી અને એને ગુંદી નાખવાનું અને પછી પાછું એની અંદર પાણી નાખી મસળી અને પાછા સવારે ઉઠી અને પાછા એ લિંગ એવરીડે 300 ના આ જે 30 દિવસ પાર્થેશ્વર લિંગ બનાવતા હોય ને એ રોજ એનું વિસર્જન કરી નાખે અને પાછું સવારે ફરતી એનું સર્જન કરે. આ સર્જન કરવાની બહુ જ કળા છે. એ અમુક બ્રાહ્મણોનો જે સારા બહુ વિદ્વાન બ્રાહ્મણો હોય કે જે મહેનતુ બ્રાહ્મણો હોય એ આ પાર્થેશ્વરની પૂજા કરતા હોય છે. ઘણા બધા મંદિરોમાં પાર્થેશ્વરની પૂજા થાય છે. ઘણા બધા મંદિરોમાં બહુ જ વ્યવસ્થિત છે. આ રમેશભાઈ ઓઝા છે ને એ બહુ જ આ બાબતોમાં નિષ્ણાત છે. અને રમેશભાઈ ઓઝા એમની પાસે જે બ્રાહ્મણો છે એમાં એક બ્રાહ્મણ મારી પાસે છે, વિરાંગભાઈ મહારાજ. એ વિરાંગભાઈ મહારાજ એટલા બધા પાર્થેશ્વર લિંગની પૂજા કરાવે ને કે તમારી તબિયત ખુશ કરી નાખે. કારણ કે બુદ્ધિશાળી માણસ છે. અને રમેશભાઈ ઓઝાનો એનો જમણો હાથ એના પર માથા પર અડેલો છે કે જ્યાં બેટા તું કર્મકાંડ કરી દે તારો ધ્યેય વિજય બધું થઈ જશે. શાસ્ત્રીજી, હું તમને આગળ એક પ્રશ્ન પૂછવા માંગીશ ભક્તો માટે થઈને કે શિવ ભગવાનની પૂજામાં કયા ફળ ફૂલની પસંદગી કરવી જોઈએ? બહુ સરસ સવાલ છે. કયા ફૂલની પસંદગી કરવી જોઈએ? તો આપણે બોલ્યા કે કયા ફૂલની પસંદગી, તો પહેલું જ આપણે પહેલા જ બોલી ગયા હતા કે ધતુરાનું ફૂલ છે ને એ અતિ પ્રિય છે ભગવાનને. અને એ ફૂલથી ભગવાનની પૂજા કરીએ ને તો શિવજી ખૂબ રાજી રહેતા છે. બીજું ફૂલ છે કેતકી, ચંપો. આ કેતકી ને ચંપો પણ ભગવાનને બહુ જ વાલો છે. ચંપો એના સફેદ સરસ સરસ ફૂલ હોય, એની અંદર નીચે એના છેક નીચેના ભાગમાં ગર્ભની અંદર ફર્સ્ટ ક્લાસ ચંદનની આખી જાય હોય, એની અંદરની જે સુગંધ આવે એ બહુ સારી સુગંધ આવતી હોય છે અને એ સુગંધ ભગવાનને બહુ જ અતિ પ્રિય છે. જી શાસ્ત્રીજી, એટલે કેતકી, ધતુરો અને ચંપો આ ત્રણ ફૂલ ભગવાનને અતિ પ્રિય છે. અત્યારે તો લોકો ગુલાબ, મોગરો, ચમેલી બધું ચડાવતા હોય છે પણ અમુક વસ્તુઓ ભગવાનના ફૂલ ઉપર ચડાવવા, લિંગ ઉપર ચડાવવાતી નથી, નિષેધ છે, પાપ છે. એટલે ભગવાને અને ભગવાને કીધું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બધા ફૂલો કરતા બિલ્વપત્રમ, ત્રણ પાંદડા મારું બિલ છે, બિલ્વપત્ર છે, એના ઉપર ત્રણ પાંદડા ઉપર સરસ મજાનું ધોઈ એના ઉપર ભૂખરા ભાગ ઉપર ચંદનનો ચાંદલો કરવાનો ત્રણે પાના ઉપર, અને જ્યાં એના ત્રણે પાનાની ડીટી ભેગી થતી હોય ત્યાં સરસ મજાનું મધનું ટપકું જોરદાર કરવું, એટલે વધારે મધ મૂકી અને ટપકું કરી અને ઓમ ત્રંબકમ જામહે, ઓમ ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિદિલમ, એ મંત્ર બોલી અને ભગવાન ઉપર એ બિલ્વ ચડાવો, એ પત્ર ચડાવો તો તમારી આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય. એટલે બિલ્વ પણ ચડાવાય. બિલ્વ એની સાથેનું ફળ આવે છે. બિલ્વ ફળ જેને કહેવામાં આવે છે, આપણે બિલાના અથાણા પણ મળતા હોય છે, એ ફળના અથાણા બનતા હોય છે, એ બિલ્વ ફળ
એ ભગવાનના આરોગવા માટે, ભોગ માટે એ બિલ્વ ફળ પણ ભગવાનના થાળાની અંદર મૂકવામાં આવે છે. અને એ બિલ્વ ફળ મળે ને તો ભગવાનના જે થાળાની અંદર જ્યાં પાર્વતીનો વાસ છે, ત્યાં શિવ લિંગ અને પાર્વતી નીચે થાળામાં, આ બંનેને જ્યારે જાય ભેગી થાય ને ત્યારે લક્ષ્મીની વૃદ્ધિ થતી હોય છે. તો બિલ્વ ફળ ચડાવવાથી તમને લક્ષ્મી પ્રાપ્તિ થાય, અને બિલ્વ ફૂલ ચડાવવાથી તમને અંદરથી એટલો બધો આનંદ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધનની પ્રાપ્તિ થાય, વિદ્યાની પ્રાપ્તિ થાય. સ્કૂલના છોકરા હોય તો આ અવશ્ય કરવું જોઈએ, કોલેજના છોકરા હોય જેને આ અવશ્ય કરવું જોઈએ, નોકરી વાંછિત છોકરાઓ હોય જેની પાસે નોકરી નથી એને આ શ્રાવણ મહિનાના 5-5 સોમવાર સુધી આ રીતે બિલ્વ ફળ અને બિલ્વ અને જે પાના છે એ આ રીતે ત્રણેય પાનાના ઉપર ચંદનનો ચાંદલો કરવો, અને ત્યાં ત્રણેય દાણી ભેગી થાય છે ત્યાં મધની જાય કરવી, મધનો ચાંદલો કરવો, અને પછી જી શાસ્ત્રીજી એને ચડાવી દેવું, બહુ ફળ પ્રાપ્ત થાય અને આ તમને એટલું બધું સુખ પ્રાપ્તિ થાય, તમારી હર મનોકામનાઓ પૂર્ણ થાય. અને આ શ્રાવણ મહિનો છે, આ શ્રાવણ મહિનો કેટલા વર્ષે આવ્યો છે જો તો ખરા, સોમવારના દિવસે શ્રાવણ મહિનો ચાલુ થાય અને સોમવારના 30મા દિવસે પણ સોમવાર જ આવે છે, અને એ દિવસે એની પૂર્ણાહુતિ થાય. કેટલા ભાગ્યશાળી છીએ આપણા ભારતીય, આપણી સંસ્કૃતિ તો જુઓ, આપણા કેલેન્ડરો જુઓ, આપણા પંચાંગો જુઓ, કેટલું બધું મિલ મિલાપ કરાવી, ઘડી પડ બધું મિલાવી અને પછી એને કરેલું છે. જી શાસ્ત્રીજી, તો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા સંસ્કારો મુજબ, આપણી આપણી જ્ઞાતિ મુજબ, બ્રાહ્મણ બ્રાહ્મણની રીતે પૂજા કરે, વૈશ્ય વૈશ્યની પૂજા કરે, દરેક માણસે પોતપોતાની રીતે પૂજા કરવી જોઈએ. પૂજાનું ફળ તો સરખું જ છે, તમે અબીર ગુલાલ કંકુ સિંદૂર ચડાવશો તો પણ સરખું છે, ચંદનનો ચાંદલો કરી અને ચોખા ચડાવશો તો પણ સરખું છે, અને ભગવાનને પુષ્પ ચડાવશો કે માલ્યાદીની સુગંધી વિપ્રકર એ કરશો તો પણ ચાલશે. અને ભગવાનને છેલ્લે છેલ્લે એટલું યાદ રાખજો કે ભગવાનનો ભોગ ધરાવવાનું ના ભૂલતા, ચારે ચાર સોમવાર ભગવાનને ભોગ ધરાવજો. એ કયો ભોગ? પેડા, બરફી, જલેબી? ના, ભગવાનને ગોળના લાડુ, ઘી, ગોળ અને ઘઉં, મોદક અતિશ પ્રિય છે. એ ભગવાનને ગોળના લાડુ ધરાવજો. ભાખરિયા સોમવાર કરીએ ત્યારે ભાખરી ના હોય, સાકરિયા સોમવાર કરીએ ત્યારે સાકરની હોય, આવા બધા સોમવારો છે આપણા વિધિની અંદર. એની 16 સોમવાર બી છે, 16 સોમવાર છે, 16 સોમવારની અંદર અલગ અલગ ભગવાનની વાનગીઓ ધરાવાય છે. તો આપણે આ 5 સોમવારે ભગવાનને ફૂલને અને ફૂલની પાખડી રૂપે એક લાડુ પણ ભગવાનને રોજ દર સોમવારે એક લાડુ, ગોળનો લાડુ જી શાસ્ત્રી, એ ભગવાનને ધરાવી દેવો. રેમ પ્રણાય સમ બેનાય સમ ઉદનાય સમ સમનાય સમ, એક ચમચી ભરીને પાણી મૂકી પાછો ભગવાનને આગ્રહ કરો કે ભગવાન મારી શક્તિ અને વડાઈ પ્રમાણે મેં આ લાડુ બનાવ્યો છે, આ ભોગ બનાવ્યો છે, તમે આ ભોગ જમી અને અમારું કલ્યાણ કરો. કેમ ભગવાને લાડુ જ કેમ પસંદ કર્યો અને તે પછી ગોળનો કેમ? બહુ વિચારવા જેવી વાત છે. ભગવાન બહુ બુદ્ધિશાળી માણસ છે, એ ભગવાન છે. આપણને ગોળ ખાઈએ ને તો શક્તિ આવે, ઘી ખાઈએ ને ચોખ્ખું ઘી તો એની તાકાત અને બુદ્ધિ આવે, અને ઘઉં ખાઈએ ને તો પેટની અંદર ક્યાંય તમને નડે નહીં. એટલે ત્રણેય વસ્તુ, ત્રણ ગગ્ગા, ઘી, ગોળ અને ઘઉં, આ ઘઉંના લોટના લાડુ બનાવી અને ભગવાનને અર્પણ કરવો જોઈએ, જેથી કરીને આપણી તંદુરસ્તી ખૂબ સારી રહે, મનની શાંતિ રહે અને આપણી બુદ્ધિનો વિકાસ થાય. અને આ લાડુ એના ચાર ભાગ કરવા, ચાર ભાગ કરી એક પોતાના સ્વયં માટે રાખવું જી શાસ્ત્રીજી, બીજો કુમાસી કન્યાને આપવું, ત્રીજે ગાય માતાને આપવું અને ચોથો રમતા બાળકોને આપવું. આટલા એક લાડવાના ચાર ભાગ કરીને તમે વહેંચીને ખાઓ ને તો ભગવાન તમારું હંમેશ માટે અભરે ભરે, તમારા કોઈ દિવસે તમારા ધન ધાન્યના ખૂટે નહીં, કોઈ દિવસે તમારા પૈસાની જરૂર પડે ને તેના મેતે પૈસા આવી જાય, ક્યાંય જરૂર પડી કે તમને ભગવાન શિવજી મોકલી જ આપે, ધન ધાન્ય વૈભવ માન મોભો પ્રતિષ્ઠા આ બધું જ આપે. અંતે ભગવાન આ લાડુ ખાધો જાય, પ્રસાદ ખાધો જાય તો તમને શિવ લોકમાં મોક્ષ પણ પ્રાપ્ત કરાવડાવે. આ રીતે ભગવાન શિવજીને ભોગ ધરાવવો જોઈએ લાડુ. જી શાસ્ત્રીજી, તમે ખૂબ જ મસ્ત માહિતી આપી છે અને લોકોને જે જાણકારી
જોઈતી હતી એ તમારા તરફથી પણ મળી છે. અને ભક્તો, તમને આજે ત્રીજા સોમવારના મહત્વ અને પૂજા વિધિ વિશે શાસ્ત્રીજીએ જણાવ્યું, અને ચોથા સોમવારનું મહત્વ અને ગાથા જાણવા માટે જોડાયેલા રહો શ્રાવણ સ્પેશિયલમાં. મને અને શાસ્ત્રીજીને રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય ખુડિયાર.